वेलकम टू श्रीजी फूड। हूँ छू मनीषा ठक्कर। आज आप दिवाड़ी माटे मावाना घूगरा के रीते बनावा ए जोईशू। तो चालो आने बनावानो शुरू करिए। सौथी पहला आपणे घूगरानो लोट बांधीने तैयार करवानो छे। तो एक वाटकामां आपणे 200 ग्राम मैंदो लीधो छे। जो कपथी तमे मापो तो बे कप मैंदो छे। आमां मूवण माटे आपणे 2 चमची ચોખ્ખું ઘી ઉમેરીશું અને હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ। ઘૂઘરાનું જે બહારનું પડ હોય એને એકદમ સરસ ક્રિસ્પી કે ખસ્તા બનાવવા માટે એમાં મૂવણની ક્વોન્ટિટી સરખી હોવી જોઈએ। તો આ રીતે આપણે ઘીને લોટની સાથે સરસ રીતે મસળીને મિક્સ કરી દેવાનું। તો મૂવણ સરસ રીતે આમાં મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું। घूगरा माटे जे आपणे लोट बांधीए ए रोटली करता सहज कठण अने परोठा करता साधारण ढीलो एवो राखवानो छे। अने लोट बांधवा माटे नॉर्मल रूम टेम्परेचरनुं ज पाणी उपयोगमां लीधुं छे। तो आ रीते आनो मीडियम सॉफ्ट लोट बांधीने तैयार करी लेवानो छे। अने आटलो लोट बांधवामां मैं लगभग 1/2 कप जेटलुं पाणी उपयोगमां लीधुं छे। દરેક જગ્યાએ જે મેંદો મળતો હોય એની ક્વોલિટી અલગ અલગ હોતી હોય છે, એટલે એ પ્રમાણે પાણી કદાચ 1-2 ચમચી ઓછું વધતું થઈ શકે, પણ લોટ જે તમે બાંધો એ આ રીતનો મીડિયમ સોફ્ટ હોવો જોઈએ। લોટ બંધાઈ જાય એ પછી આ રીતે એને 2 મિનિટ માટે મસળવાનો છે, જેથી એકદમ સરસ સુંવાળો થઈ જશે। લોટ જેટલો સરસ બંધાશે એટલું ઘૂઘરાનું આઉટર લેયર પણ સરસ બનશે, સાથે જ તમને ઘૂઘરા ભરવામાં પણ ખૂબ જ આસાની રહેશે। તો તેલ કે ઘી લીધા વગર જ આ રીતે મેં લોટને 2 મિનિટ માટે મસળી લીધો છે। હવે આ લોટને ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈએ। સૌથી પહેલા આપણે જાડા તળિયાવાળી કોઈ કઢાઈ કે ફ્રાયપેન ગરમ થવા માટે મૂકીશું અને આમાં 1/2 કપ એટલે કે ગ્રામમાં 100 ગ્રામ મોળો માવો ઉમેરીશું। ઘરે માવો કેવી રીતે બનાવવો એની રેસીપી મેં પહેલા તમારી સાથે શેર કરેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે। આ માવાના ઘૂઘરા બનાવવા માટે તમે ઘરનો બનાવેલો કે માર્કેટનો કોઈ પણ માવો લઈ શકો છો। અને માર્કેટમાંથી લાવીને માવો જો તમે ફ્રીઝરમાં મૂકતા હોય તો એને ઉપયોગમાં લેવાના 1/2 થી 1 કલાક પહેલાં બહાર કાઢી લેવાનો, પછી એને છીણીને કે આ રીતે હાથથી મસળીને પછી ઉપયોગમાં લેવાનો। માવાને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકવાનો છે। માવો આ રીતે થોડો ઓગળવાનો શરૂ થાય એટલે આપણે એને હલાવતા રહીશું અને માવો કઢાઈના તળિયે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી દિવાળીના રિલેટેડ નાસ્તાની અને મીઠાઈની રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટન પર આપેલી છે, તો ત્યાંથી તમને એ રેસીપી જોવા મળી જશે। માવો શેકાવાનો શરૂ થઈ ગયો છે, તો આનું થોડું મોઈશ્ચર ઓછું થાય અને આનો કલર બદલાય ત્યાં સુધી આને શેકવાનો। તો આ માવો સરસ રીતે શેકાઈ ગયો છે, માવો શેકાઈ જશે એટલે આ રીતે છૂટો થઈ જશે, સાથે જ એનો કલર પણ આ રીતે આછો બદામી કલરનો થઈ જશે। તો શેકેલા માવાને આપણે એક ડીશમાં કે વાટકામાં કાઢી લઈશું। હવે આ જ પેનમાં આપણે 1/2 ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે આપણે આમાં 2 ચમચી સમારેલી બદામ ઉમેરીશું, 1.5-2 ચમચી જેટલા સમારેલા પિસ્તા, 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કાજુના ટુકડા, 1 ચમચી ચારોળી ઉમેરીશું। ચારોળી તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ નાખશો તો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। 2 ચમચી સૂકી દ્રાક્ષ ઉમેરીશું। હવે આ બધા ડ્રાયફ્રૂટને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થોડું શેકી લઈએ। ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં થોડું શેકીને નાખવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। તો બધું ડ્રાયફ્રૂટ આપણે સમારીને લીધું છે એટલે આને શેકાતા વધારે સમય નહીં લાગે। આ રીતે ડ્રાયફ્રૂટ થોડું શેકાઈ જાય એ પછી આપણે આમાં 1 ચમચી ખસખસ ઉમેરીશું। ખસખસને સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવાની। જેટલા પણ ડ્રાયફ્રૂટ આપણે લઈએ છીએ એની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને કોઈ ડ્રાયફ્રૂટ ઘરમાં નથી તો એને સ્કીપ પણ કરી શકાય। તો બધું ડ્રાયફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ। તો જે માવો આપણે શેકીને રાખ્યો હતો એમાં જ આપણે આ ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના। હવે ફરીથી આપણે એ જ ફ્રાયપેન ઉપયોગમાં લીધી છે અને આમાં આપણે 2 ચમચી સોજી લઈને શેકી લેવાનો છે। સોજીને આપણે કોરો શેકીશું અને અહીંયા તમે ઝીણો કે મોટો કોઈ પણ સોજી લઈ શકો છો। આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ। સોજી ઉમેરવાથી ઘૂઘરાના સ્ટફિંગને સરસ બેન્ડિંગ મળી જશે, સાથે જ આનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે। તમારે 100 ગ્રામ માવાની સામે 50 ગ્રામ સોજી ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય, પણ અત્યારે આપણે માવાની ક્વોન્ટિટી વધારે અને સોજીની ક્વોન્ટિટી ઓછી રાખી છે, જેથી જેનો સ્ટફિંગ બનશે એમાં માવા અને ડ્રાયફ્રૂટનો ટેસ્ટ સૌથી વધારે આવશે। સોજીને શેકવામાં ઉતાવળ નહીં કરવાની, નહીં તો આનો સ્વાદ પ્રોપર નહીં લાગે।
फ्रेंड्स जेम जेम सोजी सेकातो जशे एम आ रीते आनो कलर बदलावा लागशे। तो हवे आ सोजी सरस रीते सेकाई गयो छे। गैस आपणे बंद करी लईशुं। गैस बंद करीने आपणे आमां 3 चमची सूका टोपरानुं छीण नाखीशुं। आ तमने कोईपण करियाणानी दुकाने मळी जशे जेने डेसिकेटेड कोकोनट पण कहेता होय छे। आ ऑलरेडी सेकेलुं ज होय एटले गैस चालू राखीने आने सेकवानी जरूर नथी होती। तो अपने आ फ्राई पेन गरम ज छे एनी साथे ज आ सोजी अने टोपरानुं छीण सरस रीते मिक्स थई गयुं छे। तो जे आ सोजी अने टोपरानुं छीण छे एनी साथे ज आपणे आ सेकेलुं ड्राई फ्रूट अने मावो उमेरी दईशुं। आनी साथे आपणे अर्धी चमची जेटलो इलायची पाउडर उमेरीए। इलायची पाउडर उमेरवाथी आनो स्वाद खूब सरस लागशे, पण जो तमने इलायचीनो टेस्ट ना पसंद होय तो तमे स्कीप करी शको छो। हवे आ बधी वस्तुने सरस रीते मिक्स करी लेवानी छे। मावाने आ रीते स्पेच्युलाथी दबावता जईने मिक्स करवाथी जे सोजी अने ड्राईफ्रूट आपणे लीधुं छे ए मावानी साथे सरस रीते मिक्स थई जशे अने जे घूघरानुं સ્ટફિંગ આપણે બનાવીએ એકદમ કોરું કોરું કે છૂટું નહીં રહે। જો ઘૂઘરાનું સ્ટફિંગ એકદમ કોરું હશે તો જ્યારે તમે ઘૂઘરા ખાઓ ત્યારે તરત જ એનું સ્ટફિંગ પડવા લાગે, એટલે જો થોડું એમાં બાઇન્ડિંગ હશે તો એનું સ્ટફિંગ ખૂબ જ સરસ રહેશે। તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું અને પછી આની આગળની પ્રોસેસ કરવાની છે। મિશ્રણ જલ્દીથી ઠંડુ થઈ જાય એટલા માટે આપણે આને એક થાળીમાં કે મોટી પ્લેટમાં કાઢી લઈશું અને આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી જ આપણે આમાં ખાંડ ઉમેરવાની છે। મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં 4 મોટી ચમચી જેટલી બુરુ ખાંડ ઉમેરીશું। બુરુ ખાંડના બદલે ઘરમાં જે ખાંડ વાપરીએ છીએ એને દળીને ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય। હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું। ખાંડની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો। આને આપણે હાથથી આ રીતે મસળીને થોડું મિક્સ કરી દઈશું। આ સમયે તમે સ્ટફિંગ ટેસ્ટ કરી શકો છો, જો ખાંડ તમને ઓછી લાગતી હોય તો ઉમેરી શકાય। આપણે જ્યાં સ્ટફિંગ બનાવીએ એ થોડું ગળ્યું લાગવું જોઈએ, કેમ કે આની ઉપર હજુ આપણે મેદાનું લેયર કરીએ એટલે ઘૂઘરો જ્યારે બનીને તૈયાર થાય ત્યારે મોળો ના લાગવો જોઈએ। હવે આ રીતે આ મિક્સ થઈ જાય પછી હાથમાં આ રીતે થોડું પાણી લઈને આની ઉપર પાણી છાંટી દેવાનું। પાણી ચમચીથી નથી નાખવાનું, આ રીતે હાથમાં જ લઈને થોડું છાંટવાનું છે। આપણે આ જે સ્ટફિંગ બનાવ્યું એ સહેજ જ ભીનું થાય એટલું જ પાણી નાખવાનું। તો લગભગ 5-6 ટીપા જેટલું જ મેં પાણી નાખ્યું છે અને પાણી નાખ્યા પછી તમે આને ચેક કરશો તો મસ્ત આ રીતે આ બાઇન્ડ થઈ જશે। તો હવે આપણું આ ઘૂઘરાનું સ્ટફિંગ એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર છે। જે લોટ આપણે બાંધીને મૂક્યો હતો એને ઉપયોગમાં લીધા પહેલાં એકવાર મસળી લઈશું। લોટને આપણે મસળી લઈએ એ પછી આમાંથી આ રીતે મીડિયમ સાઇઝનો લુઓ બનાવીને તૈયાર કરીએ। આ લુઆમાંથી મીડિયમથી પૂરી વણીને તૈયાર કરવાની। તો આ રીતની આપણે પૂરીની થિકનેસ રાખવાની। હવે આ રીતના ઘૂઘરા માટેના મોલ્ડ માર્કેટમાં મળતા જ હોય છે, આ તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ સરળતાથી મળી જશે। તો જે સાઇઝનું તમારું મોલ્ડ હોય એ પ્રમાણે તમારે આ પૂરી વણીને તૈયાર કરવાની। તો મોલ્ડને આ રીતે ખોલવાનો અને પછી જે પૂરી વણી છે એ આમાં મૂકી દઈશું। હવે મોલ્ડને આ રીતે હાથમાં પકડી દઈશું, જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ આ રીતે વચ્ચે મૂકી દઈએ। લગભગ 1-1.5 ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને સ્ટફિંગ કિનારીમાં ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। જો સ્ટફિંગ કિનારીમાં જશે તો જ્યારે તમે ઘૂઘરાને ભરશો ત્યારે તેલમાં ખુલી જશે। તો આંગળીની મદદથી આ રીતે સ્ટફિંગને થોડું દબાઈ દઈએ। હવે મોલ્ડને આ રીતે ધીમે ધીમે ભેગું કરતા જવાનું અને સ્ટફિંગને આંગળીથી દબાવતા જવાનું। હવે ભાર દઈને આને દબાવીશું જેથી જે પણ વધારાનો લોટ હશે એ નીકળી જશે। તો જેટલો પણ આ વધારાનો લોટ છે એ આપણે હટાવી દઈએ। વધારાનો લોટ આપણે હટાવી દઈએ પછી મોલ્ડને ખોલી દેવાનું અને ઘૂઘરાને આપણે મોલ્ડમાંથી બહાર લઈ લઈશું। તો આ રીતે આપણે ઘૂઘરા બનાવીને તૈયાર કરીશું। હવે જે આનો વધારાનો ભાગ છે એને તમારે કટ કરવો હોય અને આ ઝિગઝેગવાળી ડિઝાઇન રાખવી હોય તો પણ રાખી શકાય। હવે જો તમારી પાસે મોલ્ડ નથી અને હાથથી તમારે ઘૂઘરા બનાવવા છે અને એને ડિઝાઇન આપવી છે તો શું કરી શકો। તો આ રીતે પૂરી વણીને તૈયાર કરવાની, પછી આપણે આમાં 1.5-2 ચમચી જેટલું કે જે પણ તમે પૂરીની સાઇઝ રાખી હોય એ પ્રમાણે સ્ટફિંગ આમાં ભરવાનું। જો તમે અણકોટ માટે નાના ઘૂઘરા બનાવતા હોય તો પૂરીની સાઇઝ પણ એકદમ નાની રાખવાની। પછી એનો જે બીજો ભાગ છે એ આ રીતે એના ઉપર આપણે ચોંટાડી દેવાનો છે, થોડું ભાર દઈને એને ચોંટાડવાનું। થોડો આનો વધારાનો ભાગ છે એને આપણે કટ કરી દઈએ જેથી કિનારીનો ભાગ વધારે ના લાગે। તો આ રીતે એને પ્રોપર શેપમાં કરી દેવાનો અને ફરીથી એકવાર એને દબાઈ દેવાનું છે। હવે કાંટો લઈ લેવાનો
અને એનાથી આ રીતે આપણે એને દબાવતા જઈશું, જેથી ખૂબ જ સરસ ડિઝાઇન પણ બની જશે અને મોલ્ડ વગર તમે સરળતાથી આ રીતે ઘૂઘરા બનાવી શકશો. હવે હજુ તમને એક મેથડ બતાવું છું. જો મીડિયમ સાઇઝના ઘૂઘરા બનાવવા છે તો આ રીતે પૂરી વણી લેવાની, પછી એને હાથમાં આ રીતે પકડો, પછી જે સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતે વચ્ચે મૂકી દઈશું. જે સાઇઝની પૂરી વણી હોય એ પ્રમાણે તમારે સ્ટફિંગ મૂકવાનું, પછી એનો બીજો ભાગ આ રીતે ચોંટાડી દઈશું અને પછી એના બધા છેડા આ રીતે આપણે ચોંટાડી દેવાના. તો આ રીતે જો તમે પાટલી ઉપર ઘૂઘરો ભરવાના બદલે હાથમાં આ રીતે ઘૂઘરા ભરશો તો ખૂબ જ ઓછા સમયમાં ઘૂઘરા બનીને તૈયાર થઈ જાય છે. એક મિનિટથી પણ ઓછા સમયમાં તમે આ રીતે ઘૂઘરો બનાવી શકો છો. તો આ રીતે આપણે એની કિનારી ચોંટાડી દઈએ, એ પછી સેમ એ જ રીતે કાંટાની મદદથી અહીંયા ડિઝાઇન બનાવી દઈશું. અને જો લોટ એકદમ પરફેક્ટ બંધાયો હશે તો તમારે કિનારી પર પાણી લગાવવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતના બધા મીડિયમ સાઇઝના ઘૂઘરા બનાવીને હું તૈયાર કરી લઉં છું. જેમ જેમ ઘૂઘરા બનાવતા જઈએ એમ આપણે આને થાળીમાં મૂકતા જઈશું અને જે ઘૂઘરા તમે પહેલા બનાવીને તૈયાર કર્યા હોય એને બીજી બાજુ ફેરવી દેવાના, જેથી બંને બાજુ આ ઘૂઘરા થોડા સુકાઈ જશે. આને પ્રોપર સૂકવવા નથી દેવાના, ફક્ત આનું જે મોઇશ્ચર છે એ થોડું ઓછું થવા દેવાનું છે. તો આ રીતે જે પહેલાના બનાવેલા ઘૂઘરા છે એને મેં ફેરવી દીધા છે અને સાથે જ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો જે તેલ ગરમ થવા માટે મૂક્યું હતું એને આપણે ચેક કરી લઈએ. તો થોડો લોટ આમાં નાખવાનો અને લોટ આ રીતે તળાઈને થોડી વાર પછી ઉપર આવે એવું ગરમ તેલ જોઈએ. જો તે એકદમ વધારે ગરમ થઈ ગયું હોય તો તમે ગેસ થોડી વાર માટે બંધ કરી દેજો. તો મીડિયમ ગરમ તેલમાં આપણે બનાવેલા ઘૂઘરાને તળીશું અને ગેસ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાનો. તમે જ્યારે ઘૂઘરાને નાખશો ત્યારે તેલનું જો ટેમ્પરેચર પ્રોપર હશે તો આ રીતે તમને ઝીણા ઝીણા દાણા દેખાશે. અને જો તેલ એકદમ વધારે ગરમ થઈ ગયું હોય તો એકદમ વધારે બબલ્સ તમને તેલમાં દેખાશે. જે પ્રમાણેની કઢાઈની સાઇઝ લીધી હોય એ પ્રમાણે તમારે ઘૂઘરામાં ઉમેરવાના અને જે ઘૂઘરા આપણે પહેલાં બનાવ્યા હોય એને પહેલાં તળવા નાખવાના. તો થોડી વાર ઘૂઘરાને આપણે એની જાતે જ આ રીતે તળાવવા દેવાના, આને ફેરવવાની ઉતાવળ નથી કરવાની. તો ફ્રેન્ડ્સ, ઘૂઘરા એક બાજુ તળાય એટલે આપણે એને ફેરવી દઈશું. તો આ રીતના એનો લાઇટ બ્રાઉન કલર હોય એ સમયે આપણે એને ફેરવી દેવાના. હવે બીજી બાજુ પણ આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે આછા બદામી કલરના થાય ત્યાં સુધી તળાવવા દઈશું. આ રીતે ઘૂઘરાને બંને બાજુ ફેરવતા રહીને એ આછા બદામી કલરના અને એનો ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના. તો આ ઘૂઘરા તળાઈ ગયા છે, આને આપણે બહાર લઈ લઈશું અને આ જ રીતે બાકીના ઘૂઘરા તળીને તૈયાર કરીશું. તો આ રીતે બધા ઘૂઘરા બનાવીને તૈયાર કરી દીધા છે. બનાવેલા ઘૂઘરાને તમે 3-4 દિવસ સુધી અને જો ફ્રીઝમાં રાખો તો 8 અઠવાડિયા સુધી તમે આને સ્ટોર કરી શકો છો. આપણે આમાં માવાનો ઉપયોગ કર્યો છે એટલે 3-4 દિવસથી વધારે જો તમારે એને રાખવા હોય તો તમારે એને ફ્રીઝમાં રાખવાના. તો આ આપણા ઘૂઘરા આ રીતે એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો આ રીતે તમે આ ઘૂઘરા બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.